જે મિત્રો આંદોલન કર્યું સરકારની સામે, એમને હું અપીલ કરવા માંગુ છું કે મહેરબાની કરીને તમે બોયકોટ ન કરતા, મત નહીં આપીએ, મતનો બહિષ્કાર ના. તમે કોંગ્રેસની સરકાર હોય અને જો તમને વચન આપે તો તમે એનો વિચાર કરો. ભાજપની સરકાર હોય તમને વચન આપે તો તમને અનેક વચનો આપ્યા તો પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે એક બી વચન પૂરા કર્યા નથી. આંદોલન કરવાવાળા મિત્રોને કહું છું, મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપતા. હું અપીલ કરું છું, કોંગ્રેસમાં હોઉં કે ના હોઉં તો પણ, કે આ વખતે મહેરબાની કરીને પરિવર્તન કરો અને કોંગ્રેસના પંજાને મત આપો. બચવું હોય તો ગુજરાત બચે, એકમાત્ર આ 25 વર્ષમાં પરિવર્તનનો આ સંદેશો છે. આ આજે શેષાન યાદ આવે છે, ચૂંટણી કમિશનર 10 વાગ્યા પછી માઇકો બંધ. તો હું ઇલેક્શન કમિશનને પૂછવા માગું છું કે હિમાચલમાં ઇલેક્શન છે તો ગુજરાતમાં નથી? હિમાચલમાં જાહેરાત કરવાનું કારણ શું ને ગુજરાતમાં જાહેરાત નહીં કરવાનું કારણ શું? તમે કોના ઘેર ગીરો મૂકી ગયા છો? આ તમે પબ્લિકના માણસો છો તમે. આ તમારે પાર્ટી નહીં બનવું જોઈએ. સરકાર કેમ તમારે ઇલેક્શન જાહેર કરવાનું? તમે જો હિમાચલમાં જાહેર કરો તો ગુજરાતમાં કેમ ન કર્યું? કોના કહેવાથી ન કર્યું? પ્રચાર કરવા માટે પબ્લિકના ખર્ચેનો જોખમે.